સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તાર તેમજ શહેરી વિસ્તારમાં લોકોમાં જાગૃતિ અભિયાન યુવા ગ્રુપ દ્વારા કરવામાં આવી રહ્યું છે. પોતાના સોસાયટી અને ગ્રામ્ય વિસ્તારોમાં લોકોએ અવરજવર ઓછી કરવા જાતે સેલ્ફ ક્વોરન્ટાઇન થયા છે. સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીના કારા વાદળો મંડાયેલ છે. ગુજરાતમાં લોકડાઉન પાર્ટ ટુનો સમય ચાલી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં હજુ સુધી એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. ધાંગધ્રા ગ્રામ્ય વિસ્તારમાં અધિકારી દ્વારા અપીલ કરવામાં આવી રહી હતી કે ઘરમાં રહો, સુરક્ષિત રહો. જ્યારે ધાંગધ્રા શહેરના અનેક વિસ્તારોમાં લોકોને જાતે પોતાના આરોગ્ય સેલ્ફ ક્વોરન્ટાઇન કરેલ છે. સોસાયટીમાં કોઈ પણ જીવન જરૂરી ચીજવસ્તુઓ માટે બે વ્યક્તિઓ બહાર આવીને ડોર ટુ ડોર પહોંચાડવામાં આવે છે, જ્યારે બીજી બાજુ ગ્રામ્ય વિસ્તારમાં પણ ગામોને જાતે સેલ્ફ ક્વોરન્ટાઇન કરીને ગામ સેવકો દ્વારા જાગૃતિ અભિયાન ચલાવવામાં આવે છે. ગામમાં લોકો અવરજવર ઉપર રોક લગાવવામાં આવી છે અને બહારથી આવનારા લોકો ઉપર રોક લગાવવામાં આવી છે. તલાટી, સરપંચ અને ગ્રામ્ય સેવકોની ટીમ તૈનાત કરવામાં આવી રહી છે. ધર્મેશ રબારી, જેડેશ ટીવી, ધાંગધ્રા. કોરોના પ્રોટોકોલના ભાગરૂપે અમારા ઘણા ગામડાઓમાં સેલ્ફ જાગૃતિ લઈને સેલ્ફ ક્વોરન્ટાઇન, ગામડાઓને પણ સેલ્ફ ક્વોરન્ટાઇન કરવામાં આવે છે. એ જાતે સરપંચ અને તલાટીઓ જાતે જ લોકડાઉનનું પાલન કરી રહ્યા છે અને ગામમાં કોઈ પ્રવેશી ન શકે એના માટે તે લોકોએ ફાટકો બનાવ્યા છે. સજ્જનપુર, નારીચાણા, ભારત, ગાંજણવાવ એવા ઘણા ખરા ગામોમાં આ લોકોએ જાગૃતિના ભાગરૂપે આવા ફાટકો બનાવ્યા છે જેથી બહારના લોકોનો પ્રવેશ અટકાવી શકાય, પોલીસ તંત્રને આની સાથે મદદરૂપ બની શકાય. ખાસ કરીને હું આવા સ્વયંસેવકોને કહેવા માગું છું કે જે ગામમાં વોલેન્ટિયર્સ છે, ગામમાં જાગૃતિ અભિયાન ચલાવે છે, જેના ભાગરૂપે આજે ધાંગધ્રામાં એક પણ કેસ નથી અને કોરોના મુક્ત છે, તો આવા જ ગામ સેવકોમાંથી પ્રેરણા લઈ અને બીજા ગામો પણ આવી પ્રવૃત્તિ શરૂ કરે એના માટે હું એમને આહ્વાન કરું છું અને સાથે સાથે મારા સરપંચ અને તલાટીઓના યોગદાન માટે હું એ લોકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને મારા મીડિયાના મેસેજ વતી હું ગામજનોને એમ કહેવા માગું છું કે તમે તમારા ઘરમાં રહો, સુરક્ષિત રહો, કોરોનાની આ લડતમાં તમે બધાને સાથ આપો જેથી બીજાની જેમ આપણે પણ કોરોના મુક્ત રહી શકીએ, આપણા ધાંગધ્રા તાલુકાને બચાવી શકીએ. જય હિન્દ.